धरमपुर माथी शोष डोडानो जत्थो झड़पायो छे। 2148 કિલો પોષડુડા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી, પણ ત્રણ આરોપી ફરાર। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સેલવાસા આ સામાન લઈ જવાતો હતો, સેલવાસાથી પંજાબથી પોષડુડાને લઈ જવામાં આવતો હતો। લક્ષ્મણ ચૌહાણ અને રતનલાલ રેગરની પોલીસે ધરપકડ કરી છે। कुल 64.46 लाख नो आ मुद्दा माल जप्त करवामां आव्यो। वधु माहिती साथे संवाददाता उदय रंजन फोन लाइन पर। जी उदय, वलसाडना धरमपुरमांथी पोषडोडानो जत्थो झड़पायो छे, लगभग 2148 किलो जेटलो आ जत्थो छे, शुं वधु विगतो? જોઈ જો વાત કરવામાં આવે તો વલસાડ પોલીસને જે આખી માહિતી અને બાતમી મળી હતી એ પ્રકારની હતી કે જે કન્ટેનર છે એ કન્ટેનરની અંદર પોષડોડાનો જથ્થો છુપાવી અને મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રના સેલવાસા અને સેલવાસાથી પંજાબ જવાનો છે। આ બાતમીના આધારે તે પોલીસે જે કન્ટેનર હતું એને અટકાયત કરી જો તપાસ કરવામાં આવી તેની અંદરથી 21 કિલોથી પણ વધારે પોષડોડા મળી આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો આ નશાનો પદાર્થ છે, એટલે કે નશો કરવા માટેથી આ પોષડોડાનો ઉપયોગ થતો હોય છે અને આ ક્યાંથી લાવેલા હતા એ રેલીને તપાસ કરતા મહારાષ્ટ્રથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું અને પંજાબના ત્રણ વ્યક્તિઓ જે છે તેમાં એક સરદાર સિંહ અને એક સન્ની કરીને જે છે એ લેવા આવવાના હતા, પરંતુ એ પહેલા જ વલસાડ પોલીસે આરોપીઓને મુદ્દામાલના ઝડપી લીધા હતા અને હવે અત્યારે એ પોલીસ જે તપાસ કરી રહી છે કે આખરે આ પહેલી વખત અહીંયાથી પસાર થયા છે, આ પહેલા પણ નીકળ્યા છે કે અને અન્ય કોઈ મુદ્દામાલ અહીંયાથી હેરાફેરી કરેલી છે, આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ઉદય। તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું જ, નમસ્કાર।